તાજેતરમાં જ નર્મદા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રવાસીઓને જળાશયોમાં નાહવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવાના તંત્રના નિર્ણયથી ફરી એકવાર સાધુ સંતો નારાજ થયા છે. પહેલા ઉત્તરવાહિની પરિક્રમા બંધ કરાવી અને હવે નર્મદા સ્થાન પર પ્રતિબંધ મૂકતા સાધુ સંતો સહિત લોકોની ધાર્મિક લાગણી પર દુભાઈ છે. આ અગાઉ 14મી તારીખથી પોઈચા ખાતે 8 ડૂબ્યાની ગોઝારી ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફારું જાગ્યું હતું. નર્મદા નદીમાં સ્નાન અથવા કોઈપણ જાતની વિધિ કરવા માટે પ્રતિબંધ મૂકવાના તંત્રના તગલખી નિર્ણય સામે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. હવે ચોમાસા પહેલાં ફરીથી આ પ્રતિબંધ મૂકી દેતા સાધુ સંતો રોષે ભરાયા છે. સાધુ સંતોના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા વારે વારે હિન્દુ સમાજની ધાર્મિક આસ્થાઓ ઉપર પ્રતિબંધ લગાવીને ઉત્તરવાહિની પરિક્રમા બંધ કરાવી હતી અને પોલીસ પ્રશાસન દ્વારા ખડકી દેવામાં આવી હતી. હવે માં નર્મદામાં સ્થાન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. છેલ્લા 10 દિવસથી પોલીસ ખડકી દેવામાં આવી છે. ગંગા દશેરાના દિવસે પણ હિન્દુઓની ધાર્મિક આસ્થાઓ પર અતિક્રમણ કરી ધાર્મિક લાગણીઓ ઉપર પ્રતિબંધ લગાવતા સાધુ સંતો તથા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. હિન્દુ સમાજ ઉપર તંત્ર બેદરક પ્રતિબંધ લગાવે છે, છતાં પણ નર્મદા જિલ્લાના કેટલાક હિન્દુ સંતો કહેવાતા હિન્દુ નેતાઓ કાર્યકર્તાઓ, અમુક કહેવાતા હિન્દુ સંગઠન કાર્યકર્તાઓ વગેરે ચૂપ કેમ છે? તેમનું સૂચક મૌન પ્રજાને અકળાવી રહ્યું છે. હિન્દુ સમાજે જેમના ઉપર પોતાની રક્ષા, ધર્મની રક્ષા, ધાર્મિક આસ્થાની રક્ષા, ધાર્મિક ઉત્સવોની રક્ષા માટે વિશ્વાસ મૂક્યો અને આ રીતે વિશ્વાસઘાત કરી હિન્દુઓ સાથે દ્રોહ કરવામાં આવી રહ્યો છે, જે નિંદાને પાત્ર છે. આવો આક્રોશ સાધુ સંતોમાં જોવા મળ્યો છે. નર્મદા સંત સમિતિએ આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢતા સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે નર્મદા સ્થાન પરનો પ્રતિબંધ તત્કાળ હટાવી દેવામાં આવે. હિન્દુ સમાજનું માન સન્માન જળવાય આટલા વર્ષોમાં એક પણ સારી સુવિધાવાળા નર્મદા ઘાટનું નિર્માણ થયું નથી, જ્યાં ભક્તો નર્મદા સ્નાન કરી શકે. સંન્યાસ આશ્રમ નાવડાના સંત સંજયદાસ મહારાજે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ભક્તોને આજે ગંગા દશેરા દિવસે નર્મદા સ્થાન પર લાદેલો પ્રતિબંધ યોગ્ય નથી. સરકાર આ પ્રતિબંધ હટાવે એવી માંગ કરી છે. જ્યારે નારાયણદાસ મહારાજે જણાવ્યું છે કે દૂર દૂરથી નર્મદા સ્નાન કરવા ભક્તો આવે છે, ત્યારે નર્મદા સ્નાન પર લગાવેલો પ્રતિબંધ ઉચિત નથી. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.